નમસ્કારનું સ્વાગત કરું નિર્માણ ન્યૂઝમાં નજર કરીએ અન્ય સમાચારો પર જે પ્રમાણે હાલ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે એક દિવ્યાંગ મહિલા સાથે એક આરોપી દ્વારા પોતાની ચુંગલમાં બહેકાવી અનેક ગુનાઓ આચર્યા હોવાનું સામે આવી રહ્યું છે જે પ્રમાણે માહિતી મળી રહી છે કે દિવ્યાંગ મહિલાને સબસિડીની કે પૈસા અપાવવાની લોકડાઉનનો લાભ અપાવવાની લાલચ આપી તેનું અપહરણ કરવામાં આવ્યું તેને સાથે લઈ જઈ અને પોતાની સાથે ત્રણ મહિનાથી વધુ સમય રાખ્યા અને ત્યારબાદ જેમ જેમ દિવસો ગયા તેમ તેમ તેની પાસે પૈસા ખર્ચ્યા અને પૈસાનો જ્યારે અંત આવ્યો ત્યારબાદ તે દિવ્યાંગ મહિલા સાથે ભીખ મંગાવવામાં આવી અને ખાસ કરીને તેના વાળ પણ કાપી નાખવામાં આવ્યા અને તેનો એક વેશ ધારણ કરાવવામાં આવ્યો કે જેનાથી એ ભીખ માંગી શકે અને તેની સાથે ભીખ મંગાવવામાં આવી મહિલા સાથે દિવ્યાંગ મહિલા સાથે અને આ રીતે એક આરોપી દ્વારા દિવ્યાંગ મહિલાને જોરે ભીખ મંગાવવામાં આવી તેના પર બળાત્કાર કરવામાં આવ્યો અનેક પ્રકારના કૃત્યો આચરવામાં આવ્યા ગુના કરવામાં આવ્યા અને ત્યારબાદ એક જાગૃત નાગરિક દ્વારા આ મહિલાને જ્યારે સમય મળ્યો ત્યારે તેને જાગૃત નાગરિકનો સંપર્ક કરી અને તમામ માહિતી આપી ત્યારબાદ જાગૃત નાગરિક દ્વારા આ અંગે તમામ વાત પોલીસ મથકમાં કરવામાં આવી પોલીસ સ્ટેશનને કરવામાં આવી અને તે અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને ત્યારબાદ પોલીસ તંત્ર દ્વારા તજવીજ જોડી અને ચક્રો ગતિમાન કરી આરોપીને ઝડપી લેવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે હાલ આરોપી ઝડપાઈ ચૂક્યો છે અને આ જ અંગે વધુ વિગત આપવા માટે અમારી જોડે જોડાયા છે અમારા સંવાદદાતા દીપક મકવાણા જી દીપક શું છે વિગત ચોક્કસથી અક્ષિત જો વાત કરવામાં આવે તો મહિલા સાથે જે કુર્તા આચરવામાં આવી છે આખી ઘટના છે તે અમદાવાદ શહેરના નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તાર છે તેની ત્યાં રહેતી મહિલા છે તેની સાથે આ આચરવામાં આવ્યું હતું મહિલાની સાથે જો વાત કરવામાં આવે તો દુષ્કર્મ પણ આચરવામાં આવતું હતું અને જ્યારે આ આરોપીને પૈસાની જરૂર પડે છે ત્યારે મહિલા પાસે ભીખ પણ મંગાવવામાં આવે છે સમગ્ર બાબતની જો વાત કરવામાં આવે તો આખી ઘટના શું હતી કઈ રીતે આ મહિલા જે છે તે આરોપીના ચુંગલમાં આવી હતી સમગ્ર બાબતે આપણે સીધી જ રીતે વાત કરીશું અહીં એક જાગૃત નાગરિક છે કે જેઓના દ્વારા આ મહિલા છે તેઓને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં આવી હતી અને ત્યારબાદ તેઓ પોલીસ સ્ટેશન ખાતે આવે છે અને આ આરોપી વિરુદ્ધ છે તે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે સીધી જ વાત આપણે વિજયભાઈ પાસે કરીશું વિજયભાઈ જે મહિલા હતી આપના મકાનમાં ભાડે રહેતા હતા કઈ રીતે આરોપીના ચુંગલમાં આવી હતી સાહેબ એ બંને પગોથી અપંગ હતી બરાબર પછી એને સહકારી દરેક લાભ અપાવવાનું કહીને આ ભાઈ એને પહેલી તારીખે લઈને જતો રહ્યો હતો અને પછી એની જોડે દુષ્કર્મ આચ્યું હતું પહેલા દિવસે એને પછી એની જો એના બાલ કાપી નાખ્યા એને ડામ આપ્યા એને મારતો હતો બાઇક ઉપર લઈ જઈને ભીખ મંગાવતો હતો સાયકલ લેવી છે આ લેવી છે આ તો અમને હજુ સુધી આની જાણ થત નહીં પણ આ લેડીઝ જે અમારી ચાલીમાં રહેતી હતી એમને ક્યાંક ભીખ મંગાવવા લઈ જતા એક બોકડા ઉપર બેસાડી એમને બાઈકવાળો જે ભાઈ એમને લઈ ગયેલો થોડો આગળ જતા એ બેન કોઈક રિક્ષાવાળાને મળતા એ રિક્ષાવાળો વિરાટનગર સુધી અમને લઈને આવતા આ ઘટનાની જાણ એ પોતે લગતા બેને મને જાણ કરતા હું એની પર આનાથી પછી કંટ્રોલ મેસેજ કર્યો કંટ્રોલ મેસેજ કરવાથી નિકોલ પોલીસ સ્ટેશનથી ગાડી આવી ગાડી આવી પછી અમે નિકોલ પોલીસ સ્ટેશન આવ્યા પોલીસ સ્ટેશન આવતા સ્વદા સાહેબ શ્રી પોતે ડાયરેક્ટ એક્શન લીધું રાતોરાત એ જે પોતે આરોપી હતો એને આ છોકરી વિરાટનગર બહાર ગઈ નથી એ બેનને એવું કીધું હતું હું રહું છું એક્ચુલી એ સારવાર રહેતો નહોતો પછી સાહેબ શ્રીએ જણાવ્યું કે આ લેડીઝ ઉપર જે થયું એની પર તાત્કાલિક એક્શન લો પછી એનું એડ્રેસ અમે ગોતતા 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 વસ્ત્રાલ રિલાયન્સ કંપની પાછળના જે મારિયા આવ્યા ત્યાં પહોંચી બિસ્ટપાણાનો ખૂબ સપોર્ટ મળ્યો સાહેબ શ્રીનો સપોર્ટ મળ્યો અને ત્યાંથી ગુનેગારશ્રી ગુનેગારને નિકોલ પોલીસ સ્ટેશન લઈને તાલ સાહેબ આવ્યા જે રીતે વાત કરવામાં આવે તો મહિલા છે તે ભાગી પડી હતી તેના બે પગ પણ ન હતા જે આરોપી હતો તે એક બોર્ડ દર્શાવતો હતો કે આ મહિલાને સાયકલની જરૂર છે એમ કરી અને તેને ફેરવતો હતો મહિલાને ડામ પણ આપતો હતો શું હતી આ ઘટના સમગ્ર એમાં એવું હતું સર કે જે તે સમયે આ લેડીઝ ગઈ અને મેં પૂછ્યું એનો મોબાઈલ પણ વેચી માર્યો મોબાઈલ વેચ્યો ત્યારે મહિનો દોઢ મહિનો પૈસા એના ચાલ્યા જે લઈને ગઈ હતી પછી પૈસા ખૂટતા આ બેનને એક બોર્ડ આપતો હતો આ બેન ભણેલા ગણેલા છે નહીં અને વાટકો હાથમાં લઈ બાઇક ઉપર પાછળ બેહાડી અને એવું કહેવામાં આવતું આ બેન જોડે કે તું આવું બોલ કે મારે સાયકલ લેવાના પૈસા નથી તું ભીખ માગીને પૈસા લઈને પછી આપણે બે જમશું દરરોજ રાત્રે સવારે માર માર એક હાથમાં હથોડી એક હાથમાં લાકડી બંને વસ્તુ લઈને અને ડામ પોતે લેડીઝને એમ કે તું ડામ લે ચમચો અને ચમચો સળગાવીને એ પોતે ડામ ના દે તો એને લાકડીથી હથોડી વડે મારતો હતો જે રીતે તમે એને પ્રો જે છે આ પોલીસ સ્ટેશન લાવવા માટે સપોર્ટ પણ કર્યો હતો પોલીસ સ્ટાફનો પણ આપને સપોર્ટ મળ્યો હતો મહિલા કેટલી સક્ષમ બની અને હવે પછી મહિલા શું કહી રહી છે આરોપીને કેટલી સજા થવી જોઈએ મહિલા એવું કહી રહી છે કે જો આરોપીને સજા નહીં મળે તો હું જીવી નહીં શકું એને એટલી ત્રણ મહિનામાં એટલી એટલી માનસિક ટોર્ચરિંગ કરવામાં આવ્યું કે મહિલા કાલે જ્યારે મને મળી ત્યારે એને રડવું સિવાય બીજી વાત નહોતી તો ચોક્કસથી જે રીતે આ મહિલા સાથે જે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે મહિલા પણ અહીં ઉપસ્થિત છે જે રીતે હું આપને અહીં દ્રશ્ય છે તે બતાવીશ કે જે રીતે આપ જોઈ રહ્યા છો તે આ મહિલા છે કે આ મહિલાને જે આરોપી હતો તે લઈ જતો હતો અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો તેની સાથે દુષ્કર્મ પણ આચરતો હતો તેના વાળ પણ છે તે કાપી દેવામાં આવ્યા છે જો વાત કરવામાં આવે તો સીધી જ રીતે આપણે આ મહિલા સાથે પણ વાત કરીશું તેઓની સાથે શું સમગ્ર ઘટના બની હતી તેની પણ વિગતે ચર્ચા કરીશું આ બેનને પણ ਦੀ ਜ ਆਪਣੇ ਗੱਲ ਕਰੀຊੂ ਆਪਨੀ ਆਤਵਾ ਮਾਹਤੂ ਤੁਹਾਨੂੰ ਨੇ ਨਮਸਕਾਰ ਕਰ ਰਿ ਹਾਂ ਬਨ ਨੇ ਕੇ ਤਰ ਤੁਮ ਆਦਮ બાઇક ઉપર ચલાવ બધા ના માંગુ મને બઉ મારે સાહેબ આરોપી હતો તમને એક બોર્ડ પણ બતાવતો ડામ પણ આપતો હતો ચમચા ડામ પણ આપતો હતો શું કરતો આરોપી ફરી એક હું અહી દ્રશ્યો છે બતાવીશ કે આ મહિલાના જે હાથ ઉપર આપ જોઈ રહ્યા છો તે આપ સ્પષ્ટ રીતે જોઈ રહ્યા છો પગની અંદર કાપી દેવામાં આવે છે આખી આ કરુણ ઘટના છે જો વાત કરવામાં આવે તો ખૂબ જ કુરતા છે તેવું જે છે મહિલા સાથે કરવામાં આવી હતી પરંતુ નિકોલ પોલીસે આ આરોપીને ઝડપી પાડ્યો છે તેને કડક સજા થાય તેની પણ સમગ્ર કવાયત છે તે હાથ ધરી છે ફરી એકવાર આ મહિલા સાથે હું વાત કરીશ આરોપી તો તેને તમે જાણતા હતા કે નહીં આરોપી તમને શું કહીને ભોળવીને લઈ ગયો હતો મને એમ કે હું તારી મદદ કરીશ તને સે તને મને મદદ કરીશ તને સેવા કરીશ તારી પૈસા આમ નહીં પેલા ખાતામાં આવતા બેંકમાં એવું બધું તારી મદદ કરીશ એમ કરીને મને લઈ ગયો કે હું બધું કરું છું સાદના કામ કરું છું કે મને લઈ ગયો પૂસલાઈને તો પછી મારે કર કરી મને બહુ મારે છે રોજ મને આખી તું ઊંઘવા દે તો મને કે મારો પગ દબાય દબાય ચા બના વાસણ તો મને રાતે ઊંઘવા નથી જતો કરે મારા જાણે મને કે ભીખ માંગવું નહીં માગતી તો મને બહુ મારે છે હું ના કહું મને આવું નથી મેં કોઈ દિવસ કરું મહેનત કરવા તૈયાર તો કે ભગવાન કરવું પડે કે શીખવું પડે ધમકી હું ના કહું તો મને મારતો તો એક હાથમાં પકડતો હતો ને એક હાથમાં લાકડી પકડતો તો મને બહુ મારતો તો સાહેબ જે રીતે આરોપી હતો રાક્ષસ જેવો આરોપી કહી શકાય છે કેટલી સજા થવી જોઈએ આરોપીને તમે શું કહેશો હું તો એને ભગવાન થી કઉસ છું મારી ના કહેવા જુદો જતો રહે છે કોઈ નથી મારી મદદ આજ મારી બેન મદદ કરે છે પેલા મારા મકાન માલિક મારી આટલી મદદ કરે છે બાકી હું કશું નથી કરી શકતી સાહેબ ચોક્કસ જે રીતે આપ દ્રશ્યો જોઈ મહિલાના જે જે દ્રશ્યો છે તે આપ જોઈ રહ્યા છો કે તે બંને પગે અપંગ છે તે પોતાના પગ ઉપર ઊભી પણ નથી રહી શકી અને તેમ છતાં પણ એક આરોપી છે તેના દ્વારા આ મહિલાને લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ તેની સાથે ભીખ મંગાવવામાં આવતી હતી અનેક જાતની જે દુષ પ્રેરણા છે તેની અનેક કલમો છે તે લગાવવામાં આવશે આરોપી વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે નિકોલ પોલીસ દ્વારા જો વાત કરવામાં આવે તો આરોપીની ધરપકડ કરી અને હાલ જે વધુ વિગત છે વધુ તપાસ છે તેનો દોર છે તે ધમ રહ્યો છે જી વધુમાં જાણવા માંગીશ કે જે પ્રમાણે આપણે મહિલાને વાત કરીને મહિલાએ પણ પોતાનો જે દર્દ હતો તે વ્યક્ત કર્યો છે કેવા કેવા કૃત્ય તેની સાથે કરવામાં આવ્યા છે તેની પણ દરેક વાત મહિલાએ કરી અને મહિલાએ તમામ વસ્તુઓ કર્યા પોતાના શરીર પર જ્યાં જ્યાં ડામ આપવામાં આવ્યો હતો તે પણ તેને બતાવ્યું અને ક્યાંક બોલવા પરથી એવું લાગતું હતું કે મહિલા જોડે અનેક અત્યાચારો થયા છે પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે આ આરોપી જેની ધરપકડ કરી લેવામાં આવી છે તેને ભૂતકાળમાં પણ આવા કૃત્યો કર્યા છે કે કેમ સાથે જ એ પણ પૂછવાનું છે કે આ મહિલાને ક્યાં લઈ ગયો હતો અને ક્યાં ક્યાં એની જોડી ભીખ મંગાવવામાં આવી હતી અને કેટલા સમય સુધી આ કૃત્યો આચરવામાં આવ્યા હતા ચોક્કસથી અક્ષર જે રીતે વાત કરવામાં આવે તો સૌ પ્રથમ હું આ મહિલા છે જે પીડિત મહિલા છે તેના દ્રશ્યો છે તે આપને બતાવવા માગીશ કે આ પીડિત મહિલા છે કે જેને લોકડાઉનનો ફાયદો ઉપાડી અને આ આરોપી છે તેને લઈ ગયો હતો ત્યારબાદ તેને સરકારી સહાય આપવાની છે તે તેની મદદ કરવાની છે તેમ કહી અને તેને ભોળવી અને લઈ ગયો હતો સીધી જ રીતે આપણે આ મહિલા સાથે પણ વાત કરીશું તેઓને પણ કહીશું કે આખી આ ઘટના શું હતી તમને લોકડાઉન દરમિયાન શું વાત કરવામાં આવી હતી લોકડાઉન દરમિયાન આરોપી દ્વારા તમને તમને શું કહેવામાં આવ્યું હતું ને કઈ રીતે લઈ ગયો હતો અને ક્યાં ક્યાં લઈ ગયો હતો મને લઈ ગયો ઘરે લઈ ગયો પછી મીનાવાળા લઈ ગયો મારે લગ્ન કરે તો તને કાપી નાખીશ મને એમ ગયો તો તું ભીખ મારે મીનાવાળા ગઈ પછી મારી માંગ ભરી હતી મીનાવાળામાં મને કે તું હું કહું ને એમ ના કહે તો તારા ઘરના વ્યક્તિને હું મારી નાખીશ મને ધમકી આપતો તો મારી બહેનને મને બહુ વાલી હતી એટલે મેં કહેતો તું બધું કરતી હતી સાહેબ જે રીતે વાત કરવામાં આવે તો આરોપી તમને ભીખ મંગાવતો હતો કે કઈ રીતે કોની પાસે ભીખ મંગાવતો હતો એ રોડ ઉપર કપલો ભાવને એમના જોડે મને કે પૈસા માંગવી કપલો મને કોઈ ચાર રૂપિયા આપે કોઈ બે રૂપિયા આપે કોઈ દસ રૂપિયા આપે સાહેબ મને આવતો તો મને બહુ શરમ આવતી હતી સાહેબ જે રીતે બે રૂપિયા દસ રૂપિયા પાંચ રૂપિયા આ રીતે જે પૈસા ભેગા થતા હતા ત્યારબાદ શું કરતો હતો આરોપી એ ઘરે લાઈન ખાવાનું બનાવતી હતી હું બીજું કશું નથી કરતી સાહેબ

જો વા બીજી પણ વાત કેવા માં આ આરોપી હતો તેની ચુંગલમાંથી તમે કઈ રીતે છૂટી પડ્યા એ મને ચોરી એ બહાર બીક માંગવા લાવ્યા તો સાહેબ એ બીક માંગવા લાવ્યા ત્યાં બાઈકુ બી રાખી આવા બાકડો તો હું ગાયક પર તો ઉતરી નતી શકતી એને મને কুরતી આપીતી কুরતી મે ઉતારી બસ હું જે બેહી ગઈ બાકડા ઉપર ધીમે રહીન પછી આમ દુકાને ક્યાક વસ્તુ લેવા ગયો તો હું ભાગી નઈ રિક્ષા રોડ પર મેઈન રોડ પર મને ઉભી રાખી કેયા રોડ હતો ન નીકબર નતી હું ભાણે નતી એ રેલ નામ સુખ સે કબર નતી મને સાહેબ મને હું રિક્ષાવાળાને જોઈને મેં કીધું કાકા મારી એક મદદ કરો મને મારી બેનના ઘરે લઈ જાઓ એ કાકો મને કે બેન શું છે હું કીધું એક ભાઈ મને લઈ ના આવો આવું કરે છે મારા જોડે પણ મને આવું મારે છે એ કાકો કે તમારી બેનના ઘરે તમે ના જાઓ પોલીસ ચોકી જાઓ મું કીધું નાસા પોલીસ ચોકી નથી ગઈ મને ના ખબર પડે એ કાકો મને કે તું નાસ્તો બી કરી લે મેં નહીં કરું કાકા જોડે કાકા મને ઘરે મૂકવા આવ્યો મારા જોડે ભાડું બી નથી લેતું કાકાએ જે રીતે જોઈ શકાય છે કે મહિલા છે તે રડતી આંખે પોતાની આપ વીતી છે તે કહી રહી છે સીધી જ રીતે જો વાત કરવામાં આવે તો આ મહિલા પોતાની આપ વીતી છે તે કહી રહી હતી મહિલા પણ જો વાત કરીએ તો બે પગે છે તે ચાલી પણ નથી શકતા જો રીતે આપ જોઈ શકો છો તે રીતે આ મહિલા પોતાના બે પગ ઉપર ચાલી પણ નથી શકતા ખૂબ જ દિવ્યાંગ હોવાનું સામે આવ્યું છે તેઓની મદદ કરનાર જે ભાઈ હતા તેઓની સાથે પણ આપણે વાત કરીશું કે તમે જે આ મહિલાને મદદ કરી હતી ત્યારબાદ પોલીસે તમને શું સપોર્ટ આપ્યો પોલીસે અમને જેતો જેટલો જોતો તો એના કરતાં પણ વધારે સપોર્ટ આવ્યો સાહેબ શ્રી નિકોલમાં વીડી ઝાલા સાહેબનો બી ફૂલ સપોર્ટ હતો એમનો સ્ટાફનો બી ફૂલ સપોર્ટ હતો જતે જતે તરત એમને એક્શન લીધું અમારી જોડે જોડે આવ્યા અમારી જોડે જોડે આરોપીને તરત પકડીને લાવ્યા કે એમને પણ કીધું કે આવી અપંગ વિકલાંત બિચારી તો અમને નિકોલ પોલીસ સ્ટેશનમાંથી સાહેબ ખૂબ સપોર્ટ મળ્યો તો ચોક્કસથી અક્ષિત જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા આખો સપોર્ટ મળવામાં આવ્યો છે વધુમાં જાણવા માંગીશ કે જે પ્રમાણે એક જાગૃત નાગરિક તરીકેની ફરજ જ્યારે તેમણે નિભાઈ છે ત્યારબાદ ક્યાં પોલીસ તંત્ર સક્રિય થયું અને આરોપીને ઝડપી પાડવામાં આવે છે પોલીસ તંત્રની વાત કરીએ પોલીસ તંત્ર દ્વારા ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે કે કેમ સાથે જ કઈ કઈ કલમો નાખવામાં આવી છે આ જે ક્રૂરતા ભર્યું તેને બિહેવ કર્યું છે તેને લઈને આરોપી સામે કઈ કઈ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ચોક્કસથી અક્ષર જે છે હું અહીંના દ્રશ્યો છે તે બતાવવા માગીશ અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો અત્યારે આ જે મહિ મહિલા છે તેની ફરિયાદ છે તે નોંધવાની કવાયત છે તે હાથ ધરવામાં આવી છે આરોપી વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરવાની જે કવાયત છે તે પણ હાથ ધરવામાં આવી છે અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો અહીં પોલીસ સ્ટેશન ખાતે પોલીસનો ખૂબ જ સપોર્ટ છે તે મળી રહ્યો હતો આ મહિલાને મળી રહ્યો હતો ત્યારબાદ જો વાત કરવામાં આવે તો સમગ્ર બાબતને લઈને જો વાત કરવામાં આવે તો હાલ તો પોલીસના ઉચ્ચ અધિકારી કર્યો છે તેઓએ પણ આ મહિલાને મદદ કરી છે અને આવનાર સમયની અંદર પણ આ મહિલાને જેટલી પણ મદદની જરૂર હશે તેટલી કરશે તેવી જે હૈયા ધારણા છે તેની સાથે જો વાત કરવામાં આવે તો અનેક પ્રકારે પોલીસે પણ તેની સાથે રહી તેનું કાઉન્સિલિંગ પર કર્યું હતું કારણ કે જે મહિલાના વાડ કાપી દેવામાં આવ્યા હતા તેને ડામ દેવામાં આવ્યો હતો તેની સાથે દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હતું સમગ્ર ઘટનાને લઈને જો વાત કરવામાં આવે તો પોલીસના સપોર્ટ દ્વારા આ મહિલા છે તેની ફરિયાદ નોંધવાની કવાયત છે તે હાથ ધરવામાં આવી છે જી જે દીપક જે પ્રમાણે આપણે કીધું કે એક મહિલાને પૈસા આપવાની કે સબસિડી અપાવવાની લાલચ આપી ક્યાંક લઈ જઈ ત્રણ મહિના સુધી તેના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો એ બાદ જ્યારે પૈસા ખૂટી પડ્યા ત્યારે એ જ મહિલાના વાળ કાપી અને એક અલગ અવતારમાં લઈ એની જોડે ભીખ મંગાવવાની શરૂ કરી અને જ્યાં જ્યાં કપલ્સ બેઠા હોય જે પ્રમાણે મહિલાએ કીધું કે બેઠા હોય ત્યાં ત્યાં જઈ અને મને સાયકલ લેવી છે મારી સાયકલ ખોવાઈ ગઈ છે કે ચોરી ગઈ છે તેવો ઉલ્લેખ કરી અને બે પાંચ પૈસા દસ પૈસા પંદર પૈસા વીસ પૈસા પાંચ રૂપિયા દસ રૂપિયાની જે ભીખ મંગાવી છે અને ત્યારબાદ મહિલાને જ્યારે સમય મળ્યો અને ત્યારે મહિલા છટકી અને એક રિક્ષાવાળા જે કાકાની વાત કરી તેમણે તેમની મદદથી તેમણે તેવું તેમની બહેનના ઘરે પહોંચાડ્યા અને ત્યારબાદ એક જાગૃત નાગરિક તરીકે જે પ્રમાણે ભાઈએ ફરજ બદાઇ અને ત્યારબાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં તેઓ આવ્યા અને આરોપીને ધરપકડ કરવામાં આવી છે આ સમગ્ર ઘટનાક્રમ છે ખરેખર ખૂબ જ નિંદનીય ઘટના છે હવે વાત આવે કે અન્ય વ્યક્તિઓની કે મહિલાનો પરિવારમાં કોણ કોણ લોકો છે એ લોકોએ આ મહિલાને આ જ્યારે વાત કરી મહિલાએ ઘરમાં કોઈને વાત કરી હતી કે હું એક આવી મને ક્યાંક સબસિડી કે પૈસા મળી રહ્યા છે તો હું ત્યાં જઈ રહી છું એવી કોઈ વાત કરી છે એમની સાથે કોણ રહે છે જે પ્રમાણે મહિલાએ કીધું કે એમનો ભાઈ ક્યાંક અલગ રહે છે પરંતુ અન્ય પરિવારના લોકો કોળા કયા રહે છે એમને જાણ હતી કે કેમ મહિલા આવી સબસિડી કે પૈસાની લાલચ માટે તે ત્યાં ગયેલ છે ત્યારબાદ તેમણે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો કે કેમ ચોક્કસથી અક્ષર મહત્ત્વની બાબત છે કે જ્યારે મહિલા પોતાના ઘરથી ગુમ થતી હોય છે ત્યારે પરિવારજનો છે તે પણ તેની શોધખોળ કરતા હોય છે પરંતુ અત્યંત ગરીબ પરિવારની આ દીકરી હતી અને તેની જો વાત કરવામાં આવે તો તેના બે પગ પણ ન હતા તેમ છતાં પણ જો વાત કરવામાં આવે તો પિતા જે પેરાલિસિસ થઈ ગયો હતો તેને અનેક લોકોના સંપર્ક છે તે કર્યા હતા પરંતુ આ મહિલા છે તેની કોઈ પણ જાતની ભાણ ન મળી હતી અનેક સામાજિક સંસ્થાઓના પણ તેઓએ સંપર્ક સાધ્યા હતા તેમ છતાં પણ આ જે મહિલા છે તેની ભાણ ન મળી હતી હતી જો મહિલાના પરિવારની વાત કરવામાં આવે તો તેની સાથે તેની ત્રણ બહેનો છે તે પણ પોતાના સહપરિવાર સાથે અલગ અલગ તેઓના જે અલગ નિવાસ સ્થાન છે પરંતુ તેની માતા છે તે લોકડાઉન હતું ત્યારે તેની માતાનું અવસાન થયું હતું તેના પિતા છે તે પેરાલિસિસ થઈ ગયો હતો તેને લઈને તેના પિતા છે તે વધુ શોધખોળ છે તે આ મહિલાની ન કરી શક્યા હતા બીજી તરફ પણ જો વાત કરવામાં આવે તો જે એક આરોપી હતો તે પણ એક આધેડ વયનો આરોપી છે એની પણ ઉંમર જો વાત કરવામાં આવે તો આશરે જો ચાલીસ પચાસ વર્ષની ઉંમર છે તે પણ છે પરંતુ તેની જે આખી જે મોરસ ઓપરેન્ટી હતી કે આ આરોપી મહિલા છે તેની સાથે ભીખ મંગાવવા ત્યારબાદ જે ભીખના પૈસા મળે તેની સાથે મોત કરવા પરંતુ આ સમગ્ર બાબતનો પર્દાફાશ ત્યારે જ થયો કે જ્યારે આ મહિલા છે તે પોતે સક્ષમ બની તે મહિલા જ્યારે આ આરોપીના ચુંગલમાંથી છૂટી અને ત્યારબાદ પોતાના નિવાસ સ્થાને વળી અને બીજી તરફ તેની જો વાત કરવામાં આવે તો સ્થાનિક લોકોનો તેને મદદ મળી રહ્યો નિકોલ પોલીસ સ્ટેશનનો પણ તેને સપોર્ટ મળી રહ્યો તાબડતોડ વાત કરવામાં આવે તો નિકોલ પોલીસે પણ પડવાનો વિચાર કર્યા વગર આ મહિલાની તાકીદે મદદ કરી આરોપી હતો તેને પણ પકડી પાડ્યો અને આરોપીએ અન્ય કોઈ પણ ગુના આચર્યા છે કે નહીં તે દિશામાં પણ કવાયત છે તે હાથ ધરી છે જી જી દીપક વધુમાં જાણવા માગીશ જે પ્રમાણે આપે કીધું પરિવારની વાત કરી પોલીસ તંત્રની સારી કામગીરીની વાત કરી સાથે જે પણ કહેવા માગીશ કે હાલ સુધી જ્યાર સુધી આ ગુનો દાખલ કરાયો છે કોઈ સ્થાનિક સામાજિક કર્યા સામાજિક કાર્યકર્તા કે કોઈ એનજીઓવાળા આ મહિલાની મદદ માટે ઉપસ્થિત થયા છે કે કેમ કે હજુ પણ ક્યાંક આવનારા સમયમાં કોઈ એનજીઓ કે સામાજિક કાર્યકર્તાઓને સંપર્ક સાધી ક્યાંક આ મહિલાની મદદ થાય એને જે ડામ આપવામાં આવ્યા છે એની ટ્રીટમેન્ટ કરવામાં આવે એ અંગે કોઈ પગલાં ભરવામાં આવ્યા છે કે કેમ તો ચોક્કસથી અક્ષિત જો વાત કરવામાં આવે તો સૌ પ્રથમ જ જો વાત કરવામાં આવે તો આ મહિલાની મદદે જો વાત કરવામાં આવે તો જે તેઓના મકાન માલિક હતા તે વિજયભાઈ દેસાઈ છે તેઓ ખૂબ જ તેઓનો મદદ રહ્યો હતો અને ત્યારબાદ આ મહિલાને તેઓ જાતે પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓની કારમાં જ જો વાત કરવામાં આવે તો પોલીસની સાથે રાખી અને તેઓ આરોપીની શોધખોળ કરતા હતા અને આખરે આ આરોપી છે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી પોલીસ પણ પોતાની અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવાની જે કવાયત છે પણ હાથ ધરવામાં આવી હતી અને સંયુક્ત રીતે જો વાત કરવામાં આવે તો આરોપી ઝડપાઈ ચૂક્યો હતો ફરી એકવાર હું અહીં જાગૃત નાગરિક છે તેઓની સાથે પણ વાત કે કે આ મહિલાને જો જો હજુ પણ પણ વધુ મદદ મળી નહીં અને બીજી તરફ વાત કરવામાં આવે તો જે આ મહિલા છે તેને હવે પછી કોઈ પણ મદદની જરૂર હશે તો તેઓએ તો પોતે દરેક જવાબદારી નિભાવવાની તૈયારીઓ બતાવી છે તેમ છતાં પણ આપણે તેઓની સાથે ફરી એકવાર વાત કરીશું આ મહિલા છે તેઓના પરિવારને તમે અનેક મદદ પણ કરતા હતા અનેક વાતો પણ કરી હશે પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં આવે છે શું કહેશો સાહેબ મદદ તો કેવું છે કે અમારે ત્યાંથી નાનપણથી સમથિંગ જો ત્યાં ત્યાં ચાલીસ વર્ષથી જન્મ જ ત્યાંનો પછી ચાર વર્ષથી મારા ત્યાં આવ્યા લગભગ અમારે ત્યાં બધા એમને મદદ કરતા જ હોય છે પણ એમને એમનો ભય જે હતો એ અલગ રહેવા ગયો એટલે એનાની આશા પડીને બેન ગયા પણ હવે પછી જે પણ જરૂર પડશે અમે બધા ગ્રુપ મંડળ ભેગું થઈને એની કરશું ચોક્કસથી અક્ષિત વાત કરવામાં આવે તો જે રીતે આ વિજયભાઈએ કહ્યું કે કોઈ પણ જાતની મદદ હશે તો સ્થાનિકો દ્વારા કરવામાં આવશે અને અવાર પહેલા પણ આ મહિલા છે એના પરિવાર છે તેને કરવામાં આવતી હતી તો આ જે આવા વિજયભાઈ જેવા લોકો છે અમદાવાદ શહેરમાં રહેતા ખરા અર્થમાં તેઓને બિરદાવવા લાયક છે કારણ કે તે આ જે એક આરોપીના ચુંગલમાંથી છોડાઈ સીધા તેને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં દરેક પડે તેની મદદ કરવા માટે પણ તૈયાર રહ્યા છે તો આ જે ખરા અર્થમાં જો વાત કરવામાં આવે તો તેઓને બિરદાવવા લાયક છે જી અક્ષિત જી દીપક વધુમાં જાણવા માગીશ કે જ્યારે પરિવારની વાત કરી ક્યાંક વિજયભાઈ તેમના સગા ભાઈ તરીકેનું સ્વરૂપ કે એવો રોલ એમને પ્લે કર્યો છે ત્યારે હાલ આ ઘટના બની છે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થઈ ચૂક્યો છે અને પોલીસ તંત્ર જ્યારે સક્રિય થઈને કામ કરી રહ્યું છે ત્યારે સવાલ એ છે કે એમનો ભાઈ જે એમને છોડીને જતો રહ્યો છે એ હજુ સુધી આવ્યો નથી મદદમાં કે કેમ ચોક્કસથી અક્ષિત જો વાત કરવામાં આવે તો અત્યંત ગરીબ પરિવારના જે છે તે આ ભાઈ બહેનો છે તે પોતે એક પરિવાર સાથે એટલે કે એક કુટુંબ સાથે રહેતા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક લોકડાઉનના આસનને કારણે તેઓનો ભાઈ છે તે પોતાના પિતાની જવાબદારી ના નિભાવી શક્યો તેની બહેનની જવાબદારી છે તે ના નિભાવી શક્યો અને ત્યારબાદ તે સંપૂર્ણ રીતે પરિવારથી અલગ થયો અને ત્યારબાદ તે પોતાની જિંદગી જીવવા માંડ્યો પરંતુ એક દીકરી હતી જે બાપની દીકરી હતી કે પોતાના પિતાની જે જવાબદારી છે તે સંપૂર્ણ જવાબદારી તેઓ નિભાવવા માટે તૈયાર થયા અને ત્યારબાદ તે પોતાના પિતા સાથે જ રહેતા હતા પિતાની પણ જો વાત કરવામાં આવે તો તેઓના પિતાને પણ પેરાલિસિસ થઈ ગયો હતો અને ત્યારબાદ તેઓ પણ હલનચલન કરી ન શકે તેવી પરિસ્થિતિ થઈ હતી જેનો સીધો જ લાભ કહી શકાય છે કે આ આરોપી છે તેણે લીધો હતો દિવ્યાંગ મહિલા સાથે પૈસા આપવાની કે કંઈક સબસિડી જેવી લોન આપવાની લોકડાઉનનો લાભ ઉઠાય અને અત્યાચાર કરવામાં આવ્યો ત્રણ મહિના સુધી મહિલા સાથે ભીખ મંગાવવામાં આવી ત્યારબાદ મહિલાને ક્યાંક છટક બારી દેખાય તો મહિલાએ રિક્ષા ચાલકને કહી અને પોતાના ઘરે પહોંચ્યા અને ત્યારબાદ વિજયભાઈ દેસાઈ જેવા વ્યક્તિ કે જેમને એક સગાભાઈનો રોલ પ્લે કર્યો હોય અને ક્યાંક મહિલાને આ ચુંગલમાંથી બહાર કઢાઈ પોલીસ તંત્ર સક્રિય રીતે કામ કરી રહ્યું છે અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે તો જે પ્રમાણે સમગ્ર ઘટના છે કે ક્યાંક સાયકલ અપાવવાની લાલચ આપી અને ભીખ માંગવામાં આવતી હતી લોકોને એવું કહેવામાં આવતું હતું કે આ મહિલાને સાયકલની જરૂર છે અને તેનું બહાનું કાઢી ભીખ મંગાવવામાં આવતી હતી